हैप्पी न्यू ईयर। खबर चेरा दर्शक मित्रों, तमने बधाने नवा वर्ष 2023 ना खूब खूब वधामणी। हैप्पी न्यू ईयर टू ऑल ऑफ यू। आजे शुक्रवारे खबर चेना आ कार्यक्रम मा हूं तमने कैनेडा कॉलिंग એટલે કે કેનેડા વિશે, કેનેડાના ઇમિગ્રેશન વિશે, કેનેડાના વિઝા વિશે જાણકારી આપવા હાજર થયો છું। આજથી શરૂ થતા આ નવા વર્ષમાં, વર્ષ 2023માં હું તમને કેનેડા વિશે, કેનેડા દેશ વિશે, ત્યાંના લોકો વિશે, ત્યાંના શહેરો વિશે, ત્યાંની યુનિવર્સિટીઓ વિશે, ત્યાંના રીતરિવાજો વિશે, ત્યાં કાયમ રહેવા જવું હોય તો એ કેવી રીતે જઈ શકો, આ સગળી માહિતી હું તમને આજથી આપવાનું શરૂ કરીશ। સૌ પ્રથમ મારે તમને એ જણાવવાનું કે આપણા લોકોમાં કંઈક એવી ગેરસમજ હોય છે કે અમુક વ્યક્તિઓ વતીથી તમે જો અરજી કરો તો તમને કેનેડાના વિઝા, કેનેડાના પીઆર જલ્દીથી મળી જશે। દર્શક મિત્રો, એવું નથી। કેનેડાની ગવર્મેન્ટ, કેનેડાનું ઇમિગ્રેશન ખાતું આવું કંઈ કરતી નથી કે કોઈની લાગવગ લગાડીને તમને જલ્દીથી વિઝા આપી દે કે કોઈની લાગવગ લગાડીને તમને જલ્દીથી પીઆર આપી દે। તમારે તમારી લાયકાત દેખાડવી પડશે। એટલે સૌ પ્રથમ તો તમારે જો કેનેડા જવું હોય તો મેં તમને આગલા થોડા એપિસોડમાં જે ગયા વર્ષે મેં તમને દર શુક્રવારે કેનેડા વિશે જે એપિસોડ કહ્યા હતા એમાં વારંવાર જણાવ્યું હતું કે તમારે જો કેનેડા જવું હોય કોઈ પણ કામ માટે, ટૂંક સમય માટે, ફરવા માટે, ભણવા માટે, નોકરી કરવા માટે કે કાયમ રહેવા માટે, તો તમારે અંગ્રેજી ભાષા શીખવી જોઈએ। અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું ખૂબ 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 જરૂરી છે। ફરવા પણ તમે જતા હો અને જો તમને અંગ્રેજી નહીં આવડે, તમને અંગ્રેજી બોલતા નહીં આવડતું હોય, તમે અંગ્રેજી ભાષા નહીં સમજી શકતા હો તો તમને ત્યાં ફરવાની મજા નહીં આવે। હા, તમે ગ્રુપમાં જશો, ટૂરમાં જશો અને તમને તમારો પેલો ટૂરનો ઓપરેટર કહેશે કે આ નાયગ્રા ફોલ છે અને આ યંગ સ્ટ્રીટ છે ને આ ફલાણું છે ને આ ડી, પણ તમને પછી બધું અંદરથી ખરેખર જોવાની મજા નહીં આવે। એટલે દર્શક મિત્રો, તમે જો કેનેડાનો વિચાર કરતા હો, આ વાત હું તમને ખરેખર ફરી ફરી ફરીને રિપીટ કરું છું, દોહરાવું છું, વારંવાર કહું છું, પણ તે છતાં પણ તમે લોકો માનતા નથી અને અંગ્રેજી ભાષા શીખતા નથી અને એમ જ કહો છો કે અરે તો અમે ત્યાં જઈને બધું શીખી લેશું અને કહો છો કે અમારે ક્યાં કેનેડામાં કઈ એ કરવું છે, અમે તો અમારા લોકોની જોડે રહીશું ને અમને અંગ્રેજી ભાષાની કઈ જરૂરત નથી। પણ આ ખોટું છે। જો તમારે કેનેડા જવું હોય, જો તમે કેનેડા દેશનો લાભ ઉઠાવવા માંગતા હો તો અંગ્રેજી ભાષા આવડવી ખૂબ જ જરૂરી છે અને અંગ્રેજી ઉપરાંત જો તમને ફ્રેન્ચ ભાષા પણ આવડે તો સોનામાં સુગંધ ભળે, કારણ કે કેનેડાના મોટાભાગના લોકો અંગ્રેજી ભાષા બોલતા હોય છે। અચ્છા, બીજું, કેનેડામાં, કેનેડા એક ઉત્તરમાં આવેલો દેશ છે અને અમેરિકાની પણ ઉપર આવેલો છે એટલે ત્યાં ઠંડી પુષ્કળ હોય છે। ઇવન ટોરેન્ટો જેવા મુખ્ય શહેરમાં કે વાનકુવર જેવા મુખ્ય શહેરમાં ઉનાળામાં પણ ઠંડક હોય છે। એટલે તમારે એ મનમાં ખ્યાલ રાખવો જ પડશે કે તમે કેનેડા જશો તો તમારે ઠંડી સહન કરવી પડશે। એટલે અંગ્રેજી ભાષા આવડવી જોઈએ, ફ્રેન્ચ આવડે તો વધારે સારું, ઠંડી સહન કરવાની શક્તિ રાખવી પડશે। અને કેનેડા જો કાયમ રહેવા જવાનો વિચાર કરતા હો તો ત્યાં મોટા શહેરમાં જાઓ, તમે ઓન્ટારિયો છે, ટોરેન્ટો છે, મોન્ટ્રિયલ છે, ક્યુબેક છે, વાનકુવર છે, પણ તમને કમાવાની, તમને જે નોકરીની તકો છે એ આ મોટા શહેરમાં હવે ઓછી થઈ ગઈ છે, કારણ કે બધા જ પરદેશીઓ આ મોટા શહેરોમાં જ જવા માંગે છે। એટલે તમે જો કેનેડાના અજાણ્યા નાના શહેર,
નાના ગામ નાના ટાઉનમાં જવા રાજી હો તો તમને કેનેડામાં સેટલ થતા બહુ આસાનીથી પડશે, તમને ત્યાં નોકરી કામ ધંધો પણ સારી રીતે મળી શકશે. એટલે આ વાત પણ જાણી રાખજો. અને એ બધા નાના શહેરોમાં નાની જગ્યાઓમાં વસ્તી ખૂબ જ ઓછી છે. આપણે તો અહીં સુરતમાં છે ને, તો તમે રાતના 2 વાગે પણ બહાર નીકળો ને તો તમને રસ્તા પર 25-50 માણસો દેખાશે અને ખાવાની લારીઓ ને બધું દેખાશે. સવારના પહોરમાં 4-5 વાગેથી બધા લોકો ઉઠીને આવન જાવન કરતા હોય છે. પણ કેનેડામાં તમે ઇવન ટોરેન્ટોમાં જશો ને તો સાંજના 6 વાગ્યા પછી મેઇન રસ્તા ઉપર પણ તમને વસ્તી નહીં જણાય. એટલે તમે કદાચ અભા બની જશો. ટોળીઓ ટોળામાં રહેવા માટે વસ્તીવાળા જગ્યામાં રહેવા માટે આપણે ટેવાયેલા છીએ. અને જો સાવ જ વસ્તી ઓછી હોય, રસ્તા પર કોઈ એકે માણસ દેખાતો ન હોય એવું હોય તો તમને બહુ જ અજબતું લાગશે. એટલે આ વાતથી પણ તમે વાકેફ થઈ જજો. અને ઓછી વસ્તીવાળી જગ્યામાં રહેવા માટે જવાના છો એ મનમાં નક્કી કરી રાખજો. એટલે અંગ્રેજી ભાષા, ઠંડી, મોટા શહેરોમાં નહીં જવું, ઓછી વસ્તીવાળી જગ્યાથી ટેવાઈ જવું, આ સઘળું તમારે જો કેનેડા જવું હોય તો ધ્યાનમાં રાખવું પડશે. અને મેં સૌથી પહેલાં કહ્યું એમ, કેનેડાની સરકાર, કેનેડાનું ઇમિગ્રેશન ખાતું, એમાં કોઈની લાગવગ ચાટતી નથી. એટલે તમને જો કોઈ એમ કહે કે હું તમને જલ્દીથી વિઝા અપાવી દઈશ, હું તમને જલ્દીથી પીઆર કરાવી દઈશ, તો એ વાત ખોટી છે. દરેકને એની લાયકાત મુજબ જ વિઝા મળશે. એની લાયકાત મુજબ જ એટના એ જે પ્રમાણે ક્રમવાર હોય એ પ્રમાણે જ પીઆર મળશે. તો આજના માટે આટલું બસ છે. આવતા શુક્રવારે હું જ્યારે તમને ફરી પાછો મળું ત્યારે હું તમને કેનેડાના જોવાલાયક સ્થળો વિશે જણાવીશ. એ પછી હું તમને કેનેડાના થોડાક અગત્યના શહેરો વિશે જાણકારી આપીશ. એ પછી હું તમને કેનેડાની યુનિવર્સિટીઓ વિશે જાણકારી આપીશ. એ યુનિવર્સિટીઓમાં પ્રવેશ કેવી રીતે મેળવી શકાય, એ માટે શું લાયકાત હોવી જોઈએ, શું શું જરૂરિયાતો છે એની જાણકારી આપીશ. ત્યારબાદ કેનેડામાં જો નોકરી કરવા જવું હોય તો શું કરવું જોઈએ, કેનેડાના જો ટેમ્પરરી વર્ક વિઝા જોઈતા હોય તો શું કરવું જોઈએ, કેનેડામાં કાયમ રહેવા જવું હોય, પીઆર મેળવવા હોય તો શું કરવું જોઈએ, આમ તમને કેનેડા વિશે એના ઇમિગ્રેશન વિશે એક પછી એક સંપૂર્ણ માહિતી આપીશ. તો દર્શક મિત્રો, આજથી જ જો અંગ્રેજી ભાષા ન આવડતી હોય તો શીખવાનું શરૂ કરી દો, અને આવડતી હોય તો એ વધારે સારી આવડે એ માટે પ્રયત્ન શરૂ કરી દો. અને જો બની શકે એમ હોય તો થોડા ઘણા ફ્રેન્ચ ભાષાના શબ્દો પણ જાણી લો, ફ્રેન્ચ ભાષા પણ શીખવાનું શરૂ કરો, તો તમને કેનેડામાં રહેવું બહુ જ સરળ થઈ પડશે. અને કેનેડા વિશે બધી જાણકારી તો હું આપવાનો જ છું, પણ એ ઉપરાંત તમને કંઈ પોતાને પર્સનલ પ્રશ્નો હોય, તમારા કંઈ અંગત પ્રશ્નો હોય, તમને કંઈ મૂંઝવણ હોય તો નો ટેન્શન, મયુના. અને મારો મોબાઈલ નંબર છે 9820419469. અને મારો ઈમેલ છે sudhirshah1940@gmail.com sudhirshah1940@gmail.com. અને દર્શક મિત્રો, દર મહિને હું 2 દિવસ માટે સુરત કન્સલ્ટેશન માટે આવું છું, 2 દિવસ માટે અમદાવાદ કન્સલ્ટેશન માટે જાઉં છું. આ મહિનામાં એટલે કે જાન્યુઆરી મહિનામાં હું મંગળ અને બુધ 17 અને 18 જાન્યુઆરી સુરતમાં છું. સુરતમાં સ્ટેશનની નજીક આવેલ બેસ્ટ વેસ્ટર્ન યુવરાજ હોટેલમાં રહેવાનો છું, ત્યાં જ વર્ષોથી રહું છું. અને અમદાવાદમાં 19 અને 20 તારીખે છું, ગુરુ અને શુક્રવારે. અને ત્યાં આગળ હું એલિસ બ્રિજ ઉપર આવેલ વેસ્ટર્ન હોટેલ, જે ગુજરાત કોલેજની બાજુમાં છે, ત્યાં રહું છું. તો તમે મને સુરતમાં મળી શકો છો, અમદાવાદમાં મળી શકો છો, મુંબઈ મારી ઓફિસમાં પણ આવીને મને મળી શકો છો. પણ
કેનેડા જવું હોય, કેનેડાના વિઝા મેળવવા હોય, ત્યાં ભણવા જવું હોય, પીઆર મેળવવા હોય, નો ટેન્શન. મેં એવું ના